મોર્નિંગ, જય મામાદેવ. કેમ છો બધા વિદ્યાર્થી બાળ મિત્રો? મજામાં જ હશો છો ને બધા? મજામાં તો સરસ. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે ગયા પીરિયડમાં આપણે રફ બુકમાં વિશેષ સામાન્ય જ્ઞાનમાં રિવિઝનમાં પ્રશ્ન નંબર 1 વાહનોના નામ અને પ્રશ્ન નંબર 2 શરીરના અંગોના નામ ત્યાં સુધીનો અભ્યાસ આપણે પૂર્ણ કરેલ હતો. અને આજે બાળ મિત્રો આપણે રફ બુકમાં જ વિશેષ સામાન્ય જ્ઞાનમાં પ્રશ્ન નંબર 3 નું આગળ રિવિઝન કરવાનું છે. તો તમે બધા તૈયાર છો ને આગળ અભ્યાસ કરવા માટે? તો ચાલો આજે આપણે આગળ અભ્યાસ શરૂ કરીએ. તમે બધા તમારી રફ બુક લઈ લ્યો એટલે એમાં આપણે આગળ અભ્યાસ શરૂ કરીએ. ચાલો બાળ મિત્રો, તમે તમારી રફ બુકમાં નવા પેજ ઉપર આવી ગયા હશો તો એમાં આપણે બાળ મિત્રો ઉપર હાસ્યો છે એમાં વિષયમાં લખવાનું છે સામાન્ય જ્ઞાન રિવિઝન. બધા મારી સાથે સુંદર અક્ષરે હેડિંગ બાંધશે સામાન્ય જ્ઞાન રિવિઝન. પછી બાળ મિત્રો એક લાઈન છોડી હાસ્યના ખૂણામાં પ્રશ્ન 3. પ્રશ્ન આવ્યા છીએ આપણે 3, એમાં સૂચના લખીશું નીચે આપેલ ફળો અને શાકભાજીનું વર્ગીકરણ કરો. નીચે આપેલ ફળો અને શાકભાજીનું વર્ગીકરણ કરો. તો ચાલો બાળ મિત્રો આજે આપણે ફળો વિશે અને શાકભાજી વિશે, આપણને નીચે કાઉસમાં ફળોના નામ અને શાકભાજી બંનેના નામ આપ્યા છે. તો શાકભાજીના ખાનામાં શાકભાજીના નામ લખીશું અને ફળોના ખાનામાં ફળોના નામ લખીશું. ત્યાર પછી સૂચના લખાઈ ગઈ છે એટલે એક લાઈન છોડી એના પછીની લીટીમાં આવો કાઉસ બનાવો. બનાવ્યો કાઉસ તો એમાં પહેલું નામ લખો દૂધી, અલ્પવિરામ કેરી, અલ્પવિરામ મૂળો, અલ્પવિરામ ગાજર, અલ્પવિરામ દાડમ, અલ્પવિરામ બટાકા. ત્યાં સુધીનું લખાઈ ગયું. છેલ્લે અલ્પવિરામ કરવાનો છે. પાછી એક લાઈન છોડી આ બાજુ આવવાનું છે નવી લાઈનમાં. તેમાં લખવાનું છે તરબૂચ, અલ્પવિરામ પાલક, અલ્પવિરામ કરજો પોપૈયું, અલ્પવિરામ નારંગી, અલ્પવિરામ દ્રાક્ષ, કારેલા અને કાઉસ કરવાનો છે પૂરો. તો અહીંયા આપણે કાઉસમાં શાકભાજી અને ફળો બંનેના નામ આપણે લખી લીધા. ત્યાર પછી શું કરવાનું છે? તો બે લાઈન છોડી દેવાની છે. બે લાઈન છોડી આ બાજુ કાઉસ બનાવી ઉપર લખવાનું છે શાકભાજી, નીચે લખશું ના નામ, શાકભાજીના નામ. એવી જ રીતના બાજુમાં કાઉસ બનાવીને લખવાનું છે ફળોના નામ, ફળોના નામ. ચાલો બાળ મિત્રો આટલું સુંદર તમે લખી લીધું, વર્ક કરી લીધું. હવે ત્યાર પછી આપણે એક લાઈન છોડી દેવાની છે. આપેલા કાઉસમાં જોતું જવાનું છે. શાકભાજીના નામ શાકભાજીના ખાના બાજુ લખવાના છે અને ફળોના નામ ફળો બાજુ લખવાના છે. તો પહેલું જ છે દૂધી, તો ફળોમાં લખું કે શાકભાજીમાં લખું? કયા બોક્સમાં લખવાના છે? દૂધી છે એ શું છે, શાકભાજી છે કે ફળ છે? શાકભાજી છે. તો શાકભાજી બાજુ આપણે લખીશું પહેલું નામ દૂધી, લખ્યું દૂધી. ત્યાર પછી છે કેરી, તો કેરીને શું કહેવાય? ફળ કહેવાય. મૂળો, મૂળો છે એને શું કહેવાય? શાકભાજી. એક લાઈન છોડી આપણે લખીશું મૂળો, લખ્યો મૂળો. ત્યાર પછી બાળ મિત્રો જોજો, આપણને કીધું છે ગાજર, તો ગાજર છે એ શાકભાજી છે કે ફળ છે? વેરી ગુડ, શું છે? શાકભાજી. તો આપણે લખીશું ગાજર. ત્યાર પછી બાળ મિત્રો આપણે જોશું દાડમ, દાડમ છે એ શાકભાજી છે, ફળ છે? બટાકા. તો એક લાઈન છોડીને આપણે લખીશું બટાકા, લખ્યું બધા એ બટાકા. ત્યાર પછી લાઈન છોડીશું, આપણે નીચેની લાઈનમાં જોશું તરબૂચ, પાલક, પાલક છે એ શાકભાજી છે? તો ચાલો આપણે લખીએ પાલક, લખ્યું પાલક. ત્યાર પછી આપણને કીધું છે પપૈયું, નારંગી, દ્રાક્ષ,
કારેલા. તો લાઈન છોડી આપણે લખીશું કારેલા. લખ્યું કારેલા. તો આપણે શાકભાજીના નામ શોધીને લખી લીધા. એવી રીતના હવે આપણે લખીશું ફળોના નામ બાજુના બોક્સમાં. તો પહેલું ફળોમાં છે કેરી. તો ચાલો તમે લખો બધા ફળોનું. જે બાજુ ખાનું છે એ બાજુ આપણે લખીશું કેરી. પછી લખીશું દાડમ. કેરી, દાડમ. પછી લખીશું તરબૂચ. તરબૂચ. પપૈયું. પપૈયું. ત્યાર પછી લખીશું નારંગી. નારંગી. અને ત્યાર પછી આપણે લખીશું દ્રાક્ષ. દ્રાક્ષ. તો જુઓ બાળ મિત્રો, આપણને આપેલું હતું કૌંસમાંથી શબ્દ વાંચી શાકભાજીના બોક્સ બાજુ શાકભાજીના નામ અને ફળોના બોક્સ બાજુ ફળોના નામ લખો. તો ચાલો આપણે એકવાર શાકભાજી અને ફળો બંનેનું વર્ગીકરણ વાંચી લઈએ. જો દૂધી, કેરી, મૂળો, ગાજર, દાડમ, બટાકા, તરબૂચ, પાલક, પોપૈયું, નારંગી, દ્રાક્ષ, કારેલા. કૌંસમાં આપણને શાકભાજી અને ફળો બંનેના નામ આપેલા હતા. શાકભાજીના નામ સામે આપણે શાકભાજીનું નામ લખી નાખ્યું અને ફળોના નામ સામે આપણે ફળોનું લખ્યું. શાકભાજીમાં કયા કયા નામ આવ્યા? તો દૂધી, મૂળો, ગાજર, બટાકા, પાલક, કારેલા. ફળો બાજુ કેરી, દાડમ, તરબૂચ, પોપૈયું, નારંગી, દ્રાક્ષ. તો જુઓ બાળ મિત્રો, આજે આપણે ફળો અને શાકભાજીનું વર્ગીકરણ કરતા શીખ્યા. તમારે બધાએ તમારી બુકમાં આટલું સુંદર વર્ક પૂર્ણ કરવાનું છે. ત્યાં સુધી બધાને થેન્ક યુ. જય મામાદેવ.